નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જે આપણે ત્રણ ઋતુનો અનુભવ કરીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસો કે વર્ષા ઋતુ, એના વિશે માહિતી મેળવી. ત્યાર પછી આપણે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો, આપણો જે આબોહવા ચેપ્ટર છે, એ આબોહવા ચેપ્ટરમાં આપણે જે ત્રણ ઋતુનો અભ્યાસ કર્યો તેના પછી અરબ સાગર પરથી આવતા મોસમી પવનોની વાત કરીએ તો ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનથી શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે અને પછી અરબ સાગર ઉપરથી જે પવનો આવે છે એ પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. એટલે શું થાય કે સમગ્ર કિનારે જે પશ્ચિમ ઢોળાવો છે ત્યાં ભારે વરસાદ પડે છે અને પછી પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે ત્યારે એનામાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે. એટલે શું થાય કે જે વિસ્તાર વરસાદવાળા હોય, વરસાદ છાયા હોય, એને કારણે ઓછો વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે એનાથી થોડે જ દૂર આવેલું પુણે છે તો એ પુણેમાં માત્ર 75 સેમી જેટલો જ વરસાદ પડે છે. ત્યાર પછી પશ્ચિમ કિનારેથી આપણે જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ કેરળ તરફ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઓછું થતું જાય અને આ મોસમી પવનોનો એક ફાંટો છે નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશે છે અને પવનનો આ ફાંટો જ્યારે આગળ જાય ત્યારે બંગાળાની ખાડી પરતા જે ખાડી પરથી જે પવનો આવે છે એ પવનોમાં ભળી જાય છે અને એને કારણે શું થાય છે કે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. એ ઉપરાંત અરબ સાગરના જે પવનો છે એનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી થઈને પસાર થાય અને રાજસ્થાન તરફ જાય છે. એટલે ગુજરાતમાં જ્યાં ઊંચા પર્વત કે ગીચ જંગલો નથી એટલે આ પવનો છે એમાં જે ભેજનું પ્રમાણ રહેલું હોય એ સંપૂર્ણપણે ઘનીભવન થઈ શકતું નથી, એટલે કે ઘનીભવન થવાની શક્યતા આ પવનોમાં ઓછી છે. એટલે ગુજરાતમાં અન્ય પ્રદેશો કરતાં વરસાદ ઓછો પડે છે અને ગુજરાતમાં વરસાદ વરસાવીને પછી આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે ત્યારે એનામાં ભેજનું પ્રમાણ સાવ ઓછું થઈ ગયું હોય છે. એટલે રાજસ્થાનમાં તો ગુજરાત કરતાં પણ ઓછો વરસાદ પડે છે અને રણ વિસ્તારમાં તો માત્ર 10 સેન્ટીમીટર જેટલો જ વરસાદ પડે છે. ક્યારેક ક્યારેક તો એના કરતાં પણ ઓછો વરસાદ પડે છે. ત્યાર પછી બંગાળાની ખાડી પરથી આવતા જે મોસમી પવનો છે એની વાત કરીએ તો બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળામાં પ્રવેશ કરે છે અને પછી ત્યાંથી આગળ વધી અને મેઘાલય સુધી પહોંચે છે અને આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. એટલે આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે અને અહીંયા ગારો, ખાસી અને જૈંતિયા જેવી જે ટેકરીઓ છે એ ટેકરીના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પણ પડે છે. પછી જેમ જેમ એ પશ્ચિમ તરફ પવનો ફંટાતા જાય તેમ પોતાની દિશા બદલે છે અને હવે શું થાય છે એ દક્ષિણ પૂર્વ દિશામાં વાતા હોય છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ અને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે અને ત્યાં પહોંચતા એ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. તેથી આ પવનોના માર્ગમાં જે પ્રથમ આવતા પ્રદેશો હોય ત્યાં વધારે વરસાદ પડે છે અને પછી જેમ જેમ આગળ વધતા જાય અને વરસાદ ફેંકતા જાય તેમ તેમ એના પછી જે પ્રદેશો આવતા હોય એમાં ક્રમશઃ ઓછો વરસાદ પડે છે અને આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ અને ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે અને ક્યારેક તો ત્યાં હિમવર્ષા પણ વરસે છે. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર ઉપર તૈયાર થયેલું જે ચક્રવાત છે એ જ્યારે ભારતમાં પ્રવેશે ત્યારે ભારતના જે તે પ્રદેશમાં વર્ષા ઋતુ સક્રિય બને છે અને વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 જેટલા આવા ચક્રવાતો આવી અને ભારતમાં વરસાદ લાવવામાં મદદરૂપ થતો હોય છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે પણ આ પવનો બારે માસ એક ધારા અને એક જ દિશામાં વાતા નથી
અને આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે, કે આ જ દિવસોમાં વરસાદ પડશે એવું જરૂરી નથી. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના પણ સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે અને તે દરમિયાન વરસાદ ન પણ પડે એવું પણ થાય છે, અને વળી એવું પણ થાય કે ફરીથી થોડા દિવસ રહીને પણ વરસાદ આવે છે. આપણે જાણીએ છીએ કે ચોમાસાની ઋતુ છે, તો એમાં ગમે ત્યારે વચ્ચે વચ્ચે વરસાદ પડશે, આખું ચોમાસો વરસાદ પડતો નથી. વરસાદના એવા 2-3 રાઉન્ડ આવશે અને વરસાદ પડતો હોય છે. તો આવી રીતે વચ્ચે વચ્ચે જ્યાં ગેપ પડે છે, ભંગ પડે છે, એ ઘટનાને વરસાદનો ક્રમભંગ એટલે કે મોન્સૂન બ્રેક કહેવામાં આવે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે, એ બાબતો પણ વરસાદના વિતરણ ઉપર અસર કરે છે, અને આ પરિબળોને લીધે પણ ભારતના જુદા જુદા પ્રદેશોમાં વરસાદનું વિતરણ છે એ અસમાન છે. મેઘાલય અને આસામ જેવા રાજ્યો છે તો ત્યાં અતિશય વરસાદ પડે છે, જ્યારે રાજસ્થાન જેવા રણ પ્રદેશ છે અને કાશ્મીરનો લેહ જ પ્રદેશ છે તો ત્યાં વરસાદ બહુ જ ઓછો પડે છે. ત્યાર પછી નિવર્તન ઋતુ કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખાય છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ રચાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. પછી હવાના દબાણથી પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે, અને આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થઈ જાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું હોય છે અને આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિને આપણે ભાદરવી તાપ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી હવે આબોહવા પ્રકરણ તો આપણે જોયું, પણ આબોહવા અને માનવજીવન એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે એની વાત કરીએ તો ભારતની આબોહવા મોસમી આબોહવા છે, અને આ મોસમી પવનોનું લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ઘડાય છે, જેની ઘેરી અસર ભારતની આબોહવા તથા લોકોના ખાનપાન, રહેણી કરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. અને એમાં એ વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ છે, ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે, એટલે મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસર ભારતની ખેતી ઉપર અને લોકોના જીવન ઉપર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર જે અસરો થાય છે એની વાત કરીએ તો ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના જુદા જુદા પાકો લઈ શકાય છે, પણ ઘણી વખત શું થાય કે વરસાદની જે અનિયમિતતા છે એ અનિયમિતતાને કારણે માનવ જીવન ઉપર, ખેતી પ્રવૃત્તિ ઉપર એ વરસાદની અનિયમિતતાની અસર થતી હોય છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જાય એટલે સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે જ ખેતી થતી હોવાથી વરસાદ પડે ત્યારે પાક લઈ શકાય, બાકી આખું વરસ પાક લઈ શકાતા નથી. અને પાછું શું હોય કે વરસાદનું નક્કી નથી હોતું કે ફરજિયાત પડશે જેવું પણ નથી હોતું. અનિશ્ચિત વરસાદને કારણે ઘણી વખત ખેતીના પાક જો વવાઈ ગયા હોય તો પણ વરસાદ ન પડવાને કારણે બિયારણ કે પાક બળી જાય છે અને ખેત ઉત્પાદન ઉપર
ખોટી અસર પડે છે. ઘણી વખત વધારે વરસાદ પડે કે પાક ઊભો હોય પછી વરસાદ પડે કે પછી નદીઓમાં પૂર આવે તો જમીનનું ધોવાણ થાય અને ખેત ઉત્પાદન પણ ઘટે છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી પણ ખેડૂતોને પ્રશ્ન થઈ પડે કે હવે શું કરશું. ઓછો વરસાદ પડે તો પાક બળી જાય, વધારે વરસાદ પડે તો પાક સડી જાય. એટલે વરસાદની અનિશ્ચિતતાને કારણે ખેતી ઉપર એની ગંભીર અસર પડતી હોય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ખેતમજૂરો શહેરો તરફ સ્થળાંતર કરે છે અને ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી કે તમાકુ જેવા ઉદ્યોગો છે, તો વરસાદની અનિયમિતતાને કારણે કાચો માલ પૂરતો ન મળે તો આવા ઉદ્યોગોને પણ અસર કરે છે. અને અનિયમિત વરસાદને કારણે પીવાના પાણીની પણ સમસ્યા કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશના લોકો રહેતા હોય તો એમનું જીવન હાડમારી ભર્યું હોય છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે અને એની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર પણ થાય છે. આમ આબોહવા અને માનવ જીવન એકબીજા સાથે અજોડ રીતે સંકળાયેલા છે, જેના વિશે આપણે પ્રસ્તુત પ્રકરણમાં માહિતી મેળવી. હવે સ્વાધ્યાયની નોટમાં સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો લખી નાખવાના રહેશે.